ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ આપેલો છે અને તમને ક્વેશ્ચનમાં ટાઉ વન ઓફ કીધેલો છે 5 મિનિટ રાઈટ અને તમને 20 મિનિટમાં અંતે એટલે કે આપેલો સમય કીધો છે કે ભાઈ આનો અર્ધાયુ છે ને એ 5 મિનિટ છે અર્ધાયુ એટલે શું તો કે જે સમયની અંદર આપેલું ન્યુક્લિયસ છે એના કરતા હોય એનાથી કેવું થઈ જાય અડધું થઈ જાય એને અર્ધાયુ કહેવાય ખબર જ છે આ 20 મિનિટના અંતે કેટલો ભાગ વિભંજન પામશે ઇમ્પોર્ટન્ટ છે બે શબ્દ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અવિભંજિત જથ્થો અને એક વખત તમને પૂછી શકે વિભંજિત જથ્થો અવિભંજિત એટલે ખાસ ધ્યાન રાખજો બાકી રહેતો અને વિભંજિત એટલે તો કે એ જે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે જે રેડિયોએક્ટિવ તત્વ છે પોતાનામાંથી અમુક તત્વ મતલબ જે કણ છે બહાર કાઢે છે આલ્ફા બીટા કે ગામા એ ખબર જ છે તમને ક્ષય બરાબર તો એ પોતાનું જે દળ છે ઘટાડશે ન્યુક્લિયસોની સંખ્યા ઘટાડશે તો જે જતો રહે છે એને વિભંજિત કહેવાય જે બાકી રહેશે એને અવિભંજિત કહેવાય અવિભંજિત મેળવવા માટેની પ્રોસિજર છે એન બાય એન ઝીરો 1/2 n એ તમને ખબર જ છે આ 1/2 n એટલે શું થશે આપેલ સમયના છેદમાં અર્ધાયુ તો 1/2 ચલો આપેલો સમય કેટલો છે 20 અને અર્ધાયુ કેટલો આપેલો છે તો કે 5 એટલે આ 1ના છેદમાં 2 છે એની કેટલી ઘાત આવશે 4 ઘાત ને એટલે તમને આનો ફાઇનલ આન્સર કેટલો મળશે ખબર 1ના છેદમાં 16 જેને તમે કહી શકો 0.0625 પણ આ મૂલ્યોમાં ટકાવારીમાં ને ફેરવવું હોય તો ગુણાકારમાં કેટલા ટકા કરવાના વિદ્યાર્થી મિત્રો 100% એટલે 6.25% જેટલો જથ્થો છે ને એ બાકી રહેશે અવિભંજિત રહેશે પણ જોવો તો ખરા શું પૂછેલું છે વિભંજિત જથ્થો કેટલો તો વિભંજિત કેટલો હશે હોય 100% એમાંથી બાકી રહે છે 6.25% તો રિમેનિંગ એટલે બાકી રહેતો હશે સોરી વિભંજિત એટલે જતો રહે જે જેનું ન્યુક્લિયસ છે વિભંજન પામે છે જે નીકળી જાય છે જે જતો રહે છે એ કેટલો હશે તો કે હોય એમાંથી બાકી રહે છે ને બાદ કરી નાખો તો 93.75 એટલે 93.75% જેટલો જથ્થો છે ને એનું વિભંજન થઈ ગયો હશે નીકળી ગયો હશે એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી ઇઝ ધી કરેક્ટ આન્સર